समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। टड़ाव गामनी सीमा नर्मदा केनाल मा गाबड़ू पड़ता स्थानिक खेडूतो मा रोष। वावनी देतरी केनाल मा पाणी ना छोड़ाय तो आत्मविलोपन करवानी त्रण गामोना पीड़ित खेडूतोनी लेखित चीमकी। हार्दिक पटेल ना उपवास समेटाया बाद पालनपुर ना पटोसन गामे पाटीदारों नी मांगणीओ ना समर्थन मा योजाई रामधुन अने महाआरती। एसपीजी ना जिला प्रमुख के राज्य सरकार सामे ताक्यो निशान। संवत्सरी पर्व नी उजवणी साथे जैन समुदाय ना पर्युषण पर्व नु समापन। बनासकांठा मा विविध स्थळे वाजते गाजते श्री नी स्थापना करी गणेशोत्सव नी उजवणी नो पण करायो मंगल प्रारंभ। हवे जोईए समाचार विगतवार। બનાસકાંઠામાં બિન અધિકૃત રીતે હથિયારોના વેચાણનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે ત્યારે આજે ગઢ ખાતેથી એક કિસમને જામગરી બંદૂક સાથે ઝડપી લઈ પોલીસે મહત્વની સફળતા મેળવી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગઢના પીએસઆઈ વીઆર પટેલ તેમની ટીમ સાથે આજે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, જે દરમિયાન ગઢના મગનભાઈ પટેલના ખેતરમાં આવેલ ઓરડીમાં રહેતો પાટણ જિલ્લાના સમી ગામનો લતીફ હુસેન સિંધી બિન અધિકૃત રીતે એક નળી જામગરી બંદૂક રાખતો હોવાની બાતમી મળતા ગઢ પોલીસે આ ખેતરમાં દરોડો પાડ્યો હતો, જે વખતે લતીફ હુસેન 5,000 રૂપિયાની કિંમતની બિન અધિકૃત બંદૂક સાથે ઝડપાઈ જતા ગઢ પોલીસે લતીફ હુસેન સિંધીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેણે આ બંદૂક ક્યાંથી લાવી તેનો ભેદ ઉકેલવા પણ પોલીસે આરોપીની આકરી ઉલટ તપાસ હાથ ધરી છે। રામ રાખે તેને કોઈ ન ચાખે એ ગુજરાતી કહેવત આજે લાખણી નજીક સર્જાયેલ વધુ એક ઘટનામાં સાર્થક પુરવાર થઈ છે। આ ઘટનામાં બાઇક પર સવાર 2 ઇસમો આબાદ રીતે મોતના મુખમાંથી બચી ગયા છે। તાલુકા મથક લાખણી નજીકના એચડી પેટ્રોલ પંપ પાસે આજે ગોઝારી દુર્ઘટના ટળી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ લાખણીથી ડીસા તરફ જતા રોડ પર લાખણીથી 2 કિલોમીટર દૂર આવેલા એચડી પેટ્રોલ પંપ સામે આજે લાખણી તરફથી આવતા બાઇક સવાર 2 ઇસમોએ પેટ્રોલ પુરાવવા માટે સાઇડ સિગ્નલ બતાવ્યા વગર જ બાઇકને પેટ્રોલ પંપ તરફ વાળી દીધું હતું, જે વખતે પાછળથી પૂર ઝડપે આવી રહેલી બોલેરો જીપના ચાલકે સમય સૂચકતા વાપરી બાઇકને બચાવવા જોરદાર બ્રેક મારતા જીપ આખી ફંગોળાઈ ગઈ હતી। બાઇક સવાર સાઇડ સિગ્નલ બતાવ્યા વિના જ પંપ બાજુ વળી જતા પાછળ પૂર ઝડપે આવતી જીપને જોરદાર બ્રેક લગાવવાથી જીપ રોડ પર આખી ફરી ગઈ હતી। આ ઘટનાને નજરે જોનારા લોકોના જીવ પણ થોડીવાર માટે તાળવે ચોંટી ગયા હતા। આ ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। લોકોની જાણકારી માટે આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરાયા છે। જિલ્લા મથક પાલનપુરના સલીમપુરા વિસ્તારમાં આજે સવારના સમયે ભૂગર્ભ ગટર અને ખાળકુવા સાફ કરવા આવેલા પાલિકાના ટેન્કરના ચાલકની ગફલતથી અકસ્માત સર્જાયો હતો। પાલનપુર નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી શહેરના ખાળકુવા અને ભૂગર્ભ ગટરોની સફાઈ કરવાનું ટેન્ડર ખાનગી ઇજારેદારને અપાયું હોય, આજે શહેરના સલીમપુરા વિસ્તારમાં સફાઈ કામ કરતી વખતે ટેન્કરની બ્રેક ફેલ થઈ જતા આ ટેન્કર નજીકમાં આવેલ રહેણાંક મકાનના કોટમાં ઘૂસી જઈ બાઇક સાથે અથડાઈ પડતા બાઇકને નુકસાન થયું હતું। આ બનાવની જાણ થતાં આસપાસના લોકોના ટોળે ટોળા એકત્ર થઈ જતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। બનાવની જાણ થતાં પાલિકાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ ઘટનામાં મોટી જાનહાની ટળી જતા પાલિકા તંત્રએ હાશકારો અનુભવ્યો છે। બનાસકાંઠાની માવસરી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માવસરી પોલીસની ટીમે
બાતમીના આધારે નાકાબંધી ગોઠવી રાજસ્થાન તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી બોલેરો ગાડીને આંતરી તલાશી લેતા આ ગાડીમાંથી 75,500 રૂપિયાની કિંમતનો 755 બોટલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેથી માવસરી પોલીસે બોલેરો ગાડી સહિત કુલ 3,75,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના જગદીશ કિશનલાલ વિસ્નોઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ચાલતા આંગણવાડી કેન્દ્રોમાં રાજ્ય સરકાર દ્વારા નાના ભૂલકાઓને પૌષ્ટિક ખોરાક તેમજ રમતગમત અને અભ્યાસ માટે વિવિધ ચીજવસ્તુઓ પૂરી પડાય છે. આંગણવાડી કેન્દ્રોમાં દાતાઓ દ્વારા પણ ભૂલકાઓ માટે દાન કરાય છે, ત્યારે વડગામ તાલુકાના છાપી ગામે કાર્યરત આંગણવાડી કેન્દ્રમાં સ્થાનિક મહેશ્વરી પરિવાર દ્વારા દીકરાના જન્મદિન નિમિત્તે આંગણવાડી કેન્દ્રમાં ભણતા બાળકો માટે રમવા માટેના રમકડા, અભ્યાસ માટેની કીટો તેમજ પૌષ્ટિક ખોરાક માટેની કીટ આપવામાં આવી હતી. આ આંગણવાડી કેન્દ્રમાં કામ કરતા અને પોતાના દીકરાના જન્મદિન નિમિત્તે ભેટ આપનાર મીનુબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને અભ્યાસ તેમજ રમતગમત માટે સરકાર દ્વારા બધું આપવામાં આવતું હોય છે, પરંતુ આજે મારા દીકરાના જન્મદિન પ્રસંગે ખોટો ખર્ચ કરવાના બદલે મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે રમકડા તેમજ અભ્યાસ માટેનું સાહિત્ય અર્પણ કરી આંગણવાડી કેન્દ્રના મકાનને પણ રંગરોગાન પણ કરાવી અમે ખુશીની લાગણી અનુભવીએ છીએ. આજે જે પ્રોગ્રામ છે એમાં બાળકો માટે લપસણી છે, 5 મોટી સાયકલો છે, 25 નાસ્તાની ડીશો છે, પાણીની બોટલો, એટલે તમામ આઉટડોર ઇન્ડોર બધી ગેમ્સ છે બાળકોને. 19 બાળકો છે અને આ કલર ટોટલી કલર ઇન્ફ્રા નવું જ કરાવવા રિનોવેશન કરવામાં આવે છે, જે બાળકોને કોઈ વસ્તુની કમી મહેસૂસ ના થાય. છાપીના આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓ માટે આશા વર્કર માતાએ પોતાના દીકરાના જન્મદિન નિમિત્તે ભેટ આપતા ગ્રામજનો તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાના CDPO અધિકારીએ પણ દાતા પરિવારની ભાવનાને બિરદાવી હતી. આ છાપી ગામમાં છાપી 9 નંબરની આંગણવાડી કેન્દ્રમાં દાતાઓ દ્વારા બાળકોને જે રમકડા અને વસ્તુઓ બધી આપી છે એ બાળકોના બહુ લાભ માટે છે અને આંગણવાડીમાં એનો ઉપયોગ થાય અને વાલી પણ જાગૃત બને એ જ મારી પ્રભુ પ્રાર્થના છે. હવે સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા સ્થાનિક ખેડૂતોમાં રોષ. વાવની દેથરી કેનાલમાં પાણી ના છોડાય તો આત્મવિલોપન કરવાની 3 ગામોના પીડિત ખેડૂતોની લેખિત ચીમકી. હાર્દિક પટેલના ઉપવાસ સમેટાયા બાદ પાલનપુરના પટોસણ ગામે પાટીદારોની માંગણીઓના સમર્થનમાં યોજાઈ રામધૂન અને મહાઆરતી. SPGના જિલ્લા પ્રમુખે રાજ્ય સરકાર સામે તાક્યું નિશાન. સંવત્સરી પર્વની ઉજવણી સાથે જૈન સમુદાયના પર્યુષણ પર્વનું સમાપન. બનાસકાંઠામાં વિવિધ સ્થળે વાજતે ગાજતે શ્રીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણીનો પણ કરાયો મંગળ પ્રારંભ. તો જોતા રહો બીકેએસ ચેનલ. તેરું નામ હે રામ હે રામ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં। બી પલ્સ કલેક્શન જેન્ટ્સ વેર લેડીઝ વેર ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓનો વિશાળ શોરૂમ આપના માટે લાવ્યો છે। મોનસૂન ધમાકા સેલ જેન્ટ્સ વેરમાં પેન્ટ શર્ટ ટી શર્ટ લેડીઝ વેરમાં પાર્ટી વેર વન પીસ જીન્સ ટોપ અનારકલી હેરમ નાઇટ ડ્રેસ ચિલ્ડ્રન વેરમાં ફ્રોક બેબી સૂટ બાબા સૂટ તેમજ પ્રિન્ટેડ સાડી કલકત્તી વર્ક બનારસી સાડી સાથે ચણિયા ચોલી અને દુલ્હન કલેક્શન જેવી તમામ આઇટમોનો મોનસૂન ધમાકા સેલ। તો મોનસૂન ધમાકા સેલનો લાભ લેવા આજે જ પધારો। સ્થળ પલ્સ કલેક્શન ચંદ્રલોક રોડ ડીસા। હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે। આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી। વિશેષ જાણકારી માટે સંપર્ક કરો। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠાના સરહદી વિસ્તારની ઘણી કેનાલોમાં પાણી છોડવામાં તંત્ર આડુરાઈ કરતું હોવાના આક્ષેપો વચ્ચે નબળા બાંધકામના પગલે કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રીતે આગળ ધપી રહ્યો છે। હવે વાવ તાલુકાની ચોથાર નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પણ મસમોટું ગાબડું પડ્યું છે। વાવ તાલુકાના ટડાવ ગામની સીમમાં આ કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। કેનાલમાં સર્જાયેલ ભંગાણના પગલે આજુબાજુની 12 એકર જમીનમાં વાવેલ જુવારના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ કેનાલમાં સર્જાયેલ ભંગાણનું સમયસર સમારકામ ના થતા હજુ પણ સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। કેનાલોના હલકી ગુણવત્તાવાળા બાંધકામના પગલે છાસવારે કેનાલોમાં ગાબડા પડતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। એક તરફ છેવાડાના વિસ્તારોમાં પાણી મળતું નથી, જ્યારે બીજી તરફ કેનાલો તૂટવાથી પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે અને વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેતરો ટાપુ જેવા બની ગયા છે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે। બનાસકાંઠાના વાવ તાલુકાની દેથડી માઇનોર કેનાલમાં પાણી મળતું ના હોય આ વિસ્તારના ખેડૂતોએ સામૂહિક રીતે આત્મદાહ કરવાની ચીમકી આપી છે। વાવના દેથડી ગામની માઇનોર કેનાલમાં પાણી ના મળતા આ વિસ્તારના ખેડૂતો ગત બુધવારે થરાદના નાયબ કલેક્ટરની કચેરીએ ધસી ગયા હતા અને કેનાલનું પાણી ના મળે તો 70 જેટલા ખેડૂતોએ સામૂહિક રીતે આત્મદાહ કરવાની લેખિત ચીમકી આપી હતી। આ કેનાલમાં પાણી છોડવા 1 સપ્તાહમાં 3 વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના આવતા ખેડૂતોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને આગામી 15 નવેમ્બર સુધી આ કેનાલમાં પાણી ના છોડાય તો સ્થાનિક ખેડૂતોએ સામૂહિક આત્મદાહ કરવાની ચીમકી આપી છે। વાવ તાલુકાના મોરીખા ધરાધરા અને દેથડી ગામના ખેડૂતોએ આત્મદાહની ચીમકી આપતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। છેલ્લા 5 વર્ષથી આ કેનાલ તૈયાર પડી હોવા છતાં આ કેનાલમાં પાણી છોડવામાં આડુડાઈ કરતી હોય આ વિસ્તારના ખેડૂતો રોષે ભરાયા છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામે પિતરાઈ ભાઈઓએ જૂના ઝઘડાની અદાવતમાં 17 વર્ષીય કિશોરને મૂળમાર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે।
અગાઉ મોટા ભાઈ સાથે થયેલ તકરારનો બદલો લેવા નાના ભાઈને મોઢાના ભાગે માર મરાતા તેને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત કિશોર સારવાર માટે થરાદ ખાતેની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તેણે બે જણ વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાનું ઉપવાસ આંદોલન સમેટી લીધું છે. જો કે પાલનપુર તાલુકાના પટોસણ ખાતે બુધવારે રાત્રે હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન તેમજ મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે હાજર રહેલા સરદાર પટેલ ગ્રુપના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ દેવાભાઈ સાળવીએ જણાવ્યું હતું કે જો પાટીદારોને અનામત ન મળે તો સરકારના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી બનાસકાંઠામાં આવી જાહેર જનતાને સમજાવે, બાદમાં અમે અનામત માંગવાનું જ બંધ કરી દઈશું. બનાસકાંઠા જિલ્લા પાટીદાર આંદોલન સમિતિ દ્વારા બુધવારે રાત્રે પટોસણ ખાતે હાર્દિક પટેલની માંગણીઓના સમર્થનમાં રામધૂન તેમજ મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા એસપીજીના પ્રમુખ દેવાભાઈ સાળવીએ સરકાર સામે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે જો પાટીદારોને અનામત ન મળી શકે એમ હોય તો જેમ ધાનેરામાં ગત વર્ષે પૂર આવ્યું હતું એ વખતે 7 દિવસ સુધી બનાસકાંઠામાં રોકાયેલા મુખ્યમંત્રી અન્ય મંત્રીઓ સાથે ફરીને બનાસકાંઠા આવી જાહેરાત કરી દે, બાદમાં અમે બનાસકાંઠામાંથી જ સરકારને સહયોગ આપીશું. અનામત કાયદાની રૂએ મળી શકે એમ ના હોય તો ઘરે ઘરે જઈ લોકોને સમજાવો, જો સાચું હશે તો અમે પાટીદારો અનામત માંગવાનું જ બંધ કરી દઈશું. સરકારને મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું, જો અનામત ન મળી શકે એમ હોય તો તમે જેમ ધાનેરામાં ગઈકાલે પૂર આવ્યું હતું, રૂપાણી સાહેબ 7 દિવસ સુધી બનાસકોઠામાં પડ્યા રહેતા ને ભાઈ, એવી જ રીતે તમે બધા મંત્રીઓ અને મુખ્યમંત્રી આવી જાઓ, અમે બનાસકોઠાથી સપોર્ટ કરીશું. ખરેખર અનામત ન મળી શકે તો ગલીઓ ગલીઓમાં જઈ ઘેર ઘેર જઈને આપણે પબ્લિકને સમજાવીશું. જેમ કૃષિરથ નીકાળો છો અને એનજીઓ ચલાવો છો તો ઘરે ઘરે માહિતી આપો કે ખરેખર તમને પાટીદારોના અનામત મળી શકે એમ નથી, પણ એવું કરવું નથી, કારણ કે એ લોકો ખોટા છે. અનામત કાયદાની રૂએ મળી શકે એમ છે અને ન મળી શકે એમ તો હું ચેલેન્જ ફેંકીને કહું છું કે બનાસકોઠામાં તમે આવી જાઓ અને જો અનામત ન મળે એવું હોય તો ઘરે ઘરે સમજાવો અને સાચું છે તો અમે અનામત બંધ કરાવી દઈશું ગુજરાતમાં માંગવાનું. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. સંવત્સરી પર્વની ઉજવણી સાથે જૈન સમુદાયના પર્યુષણ પર્વનું સમાપન. બનાસકાંઠામાં વિવિધ સ્થળે વાજતે ગાજતે શ્રીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણીનો પણ કરાયો મંગળ પ્રારંભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આજે સંવત્સરી પર્વની ઉજવણી સાથે જૈન ધર્મના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે જૈન સમુદાય દ્વારા સંવત્સરી પર્વના સમાપન પ્રસંગે પ્રસિદ્ધ પ્રવચનકાર ગિરીશભાઈ પેથાણીએ દરેક જીવોની ક્ષમા યાચના કરી હતી.
ગઢ ખાતે પરિષણ નિમિત્તે છેલ્લા 8 દિવસથી જૈન સમાજના ભાવિકો પરિષણ જિનેશ્વર ભક્તિમાં લીન બની ગયા હતા. દરમિયાન આજે બુધવારે સંવત્સરીના શુભ દિવસે પરિષણ પર્વના સમાપન પ્રસંગે ગઢના જૈન ભાવિકોએ પ્રતિક્રમણ કરી ક્ષમા યાચના કરી હતી. આ અવસરે મુંબઈના પ્રસિદ્ધ પ્રવચનકાર ગિરીશભાઈ પેઠાણીએ ગઢના આરાધના ભુવન હોલમાં કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન કરી પરિષણ પર્વના સમાપન પ્રસંગે દરેક જીવોની ક્ષમા યાચના કરી મિચ્છામે દુકડમ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત દરેક ભાવિકોને પ્રભાવના આપી વિદાય અપાઈ હતી. હસી લગો કોઈ ખુશી ગમ કા કહે નામ નહીં, આપકો સારી જહાં કી ખુશિયા મિલે, આપકે ખુશિયા મેં કભી શામ નહીં. તુમ્હારે સે તુમ્હારી યાદે અચ્છી જો આને કો શરમાતી નહીં, આપ તો આતે હો શરમાતે હો ઓર શરમા કે ચલે જાતે હો, મગર એક બાર જબ દિલ મેં આતે હો, એક બાર જબ દિલ મેં આતે હો તો દિલ સે વાપસ કભી નહીં જાતે. જિસ ચમન મેં ફૂલ ના હો વો ચમન ક્યા કામ કા, જિસ ચહેરે પે હસી ના હો વો ચહેરા ક્યા કામ કા, જિસ આદમી કા કોઈ સાથી ના હો વો આદમી ક્યા કામ કા, ઓર જિસ દિલ મેં મોહબ્બત ના હો વો દિલ ક્યા કામ કા. મોહબ્બત રંગ લાતી હૈ જબ દિલ દિલ સે મિલતા હૈ, પર યહ બાત મુશ્કિલ હૈ કે દિલ દિલ મુશ્કિલ સે મિલતા હૈ. ફૂલ ખીલીને બીજાને સુવાસ આપે છે, દીપક ભળીને બીજાને ઉજાસ આપે છે. આજે પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ખાતે પણ આજે સંવત્સરીના શુભ દિવસે જૈન સમુદાયના તપસ્વી રત્નોને પારણા કરાવાયા હતા. આજે જુનાડીસા ખાતેના જૈન દેરાસરમાં યોજાયેલા પારણા મહોત્સવમાં 8 દિવસના નકોડા ઉપવાસ કરનાર કુમારી ચારવીબેન સુનિલભાઈ જાલમોરા સહિત અન્ય તપસ્વીઓએ પારણા કર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ તેમજ તપસ્વીના પરિવારોએ ઉપસ્થિત રહી તપસ્વી રત્નોને અભિનંદન પાઠવ્યા હતા. આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ગણેશોત્સવની ઉજવણીનો મંગળ પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર શહેરમાં પણ વિવિધ સ્થળોએ વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. પાલનપુર શહેરના હાર્દસમાં ગુરુ નાનક ચોક વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોળાઈ કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ ગણપતિ મહોત્સવમાં સતત 5 દિવસ સુધી નામી કલાકારોના ડાયરા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આજે પાલનપુર શહેરમાં ગજાનન ગણપતિની મૂર્તિઓની શોભાયાત્રાઓ સ્વરૂપે ઉજવણી સ્થળે પધરામણી કરી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશજીની વિધિવત રીતે સ્થાપના કરાઈ હતી. પાલનપુરના ગુરુ નાનક ચોકમાં વિઘ્નહર્તાની સ્થાપના પ્રસંગે ગણેશોત્સવ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પંચાલ, ટ્રસ્ટી પ્રકાશભાઈ અગ્રવાલ, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા સહિત અન્ય અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગણેશોત્સવ સમિતિ પાલનપુર ગુરુ નાનક ચોક દર સાલની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરઘોડું શોભાયાત્રા નીકાળી અને ભગવાનની ગુરુ નાનક ચોકમાં રાષ્ટ્ર કલ્યાણ વિશ્વ કલ્યાણ નગર કલ્યાણ અર્થે શોભાયાત્રા કાઢી અને ભગવાનની 5 દિવસ સુધી અહીંયા મૂર્તિની સ્થાપના કરવામાં આજે આવી છે. 5 દિવસ સુધી આજ આ મૂર્તિની અહીંયા પૂજન અર્ચન થશે. રાત્રે અલગ અલગ નામી અનામી કલાકારો દ્વારા રોજ ભજન સંધ્યા ડાયરો પણ રાખવામાં આવે છે. પૂરા પાલનપુર નગરથી જબરજસ્ત પબ્લિકનું અહીંયા સહાયક મળે છે. સાથે સાથે એવું કહેવાય છે શાસ્ત્રમાં કે ભાદરવા સુદ ચોથથી કરી અને અનંત ચૌદશ સુધી, ભાદરવા સુદ ચૌદશ સુધી પૂરા ભારતવર્ષમાં કલૌ ચંડી વિનાયકો કલિકાળમાં શ્રેષ્ઠ પૂજા જો બતાવી હોય શાસ્ત્રમાં તો ગણપતિ ભગવાનની વિશેષ પૂજા બતાવી છે. એટલે અહીંયા 5 દિવસ સુધી અલગ અલગ ભગવાનની મહાપૂજન અર્ચન થશે. વચ્ચે એક દિવસ ગણેશ યાગનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. આ સાથે સાથે પૂરા પાલનપુર નગરના
ભક્તો સેવકો શોભાયાત્રામાં જોડાઈ અહીંયા ગુરુ નાનક ચોકની અંદર વિજય મુહૂર્તમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરી છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, કોઈ પણ દેવની પૂજા કરીએ એમાં પ્રથમ ભારતીય સંસ્કૃતિમાં પૂજા ગણપતિજીની બતાવી છે. વિઘ્નોના નાશક, વિઘ્નના હરનારા એવા દેવ ગણેશજી છે. રિદ્ધિ સિદ્ધિ એમના બે પત્ની, લક્ષ લાભ પરિવાર સહિત ભગવાનની અહીંયા પૂજન અર્ચન કરવામાં આવે છે. આ વર્ષે પણ વિજય મુહૂર્તમાં ભગવાનની સ્થાપના કરવામાં આવી છે અને ભારત વર્ષમાં આજે 14 સુધી આજથી કરી અનેક જગ્યાએ અલગ અલગ ક્ષેત્રમાં હિન્દુસ્તાનની અંદર પૂરા ગણપતિ મહારાજની પૂજા થવા જઈ રહી છે. તો આ સાથે ગુરુ નાનક ચોકમાં પણ અમે વિશેષ દર સાલની જેમ હૃદયભર શ્રદ્ધાભર ભગવાનની સ્થાપના કરી છે. પાનપુર શહેરના સિટીલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલ ગજાનન ગણપતિ મંદિરમાં પણ આજે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાનિક વેપારીઓએ મંદિરને સુંદર રીતે સજાવી પૂજા પાઠ કરી ગણેશ ભક્તિનો પ્રારંભ કરી ધન્યતા અનુભવી હતી. આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ભારતભરમાં ગણેશોત્સવની ઉજવણીનો મંગળ પ્રારંભ થયો છે. આજે શુભ મુહૂર્તે ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરી 7 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરનાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે હોમ હવન સાથે ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી. ડીસા શહેરમાં પણ ગણેશજીની 300થી વધુ નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરાઈ છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરાયા બાદ આજથી ભગવાન શંકરના પુત્ર એવા ગણપતિની ભક્તિનો પ્રારંભ થયો છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી 7 દિવસ સુધી ગણપતિજીના ગુણગાન ગવાશે. 7 દિવસ બાદ ભાદરવા સુદ 11ના દિવસે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ઢોલ અને ડીજે સાઉન્ડ સાથે બજારોમાં ગણેશજીની મૂર્તિઓને ફેરવી સ્થાપના કરાઈ હતી. આજે ભાદરવા સુદ ચોથના દિવસે ડીસામાં સવારથી જ ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના વેપારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મૂર્તિઓના વેચાણમાં તેજી રહી હતી અને સારી કમાણી થઈ હતી, પણ આ વર્ષે બનાસકાંઠામાં વરસાદ ન હોવાથી મૂર્તિઓના વેચાણમાં પણ મંદી જોવા મળી રહી છે. અત્યારે સાહેબ બહુ મંદી છે અને ગણેશ ઉત્સવના અંદર વરસાદ પડ્યો નથી એટલે લોકો પ્લાસ્ટિક પેરિસના અંદર ઓછું ઉઠાવે છે, બરાબર છે, એટલે માટીની મૂર્તિ અત્યારે વધારે ઉઠાવે છે. અત્યારે વિશ્વસરના અંદર પાણી આવતું નથી, બરાબર, એટલે લોકો વિચાર કરે કે મૂર્તિ લઈ જવી ક્યાં, એટલે નાની મૂર્તિ વધારે ઉપાડે લોકો, બરાબર છે, એટલે માટીની મૂર્તિ અત્યારે ડીસા બનાસકાંઠાના અંદર છે ને માટીની મૂર્તિ વધારે ઉપાડે છે, બરાબર છે. કેમ કે ગયા વર્ષે બી મંદી હતી, બરાબર છે, ને ગયા વર્ષે બી 291માંથી મોડીને 1300-1500 એવી રીતના ભાવને વેચી હતી, બરાબર છે, ને આ વખતે બી એવી મંદી છે. ગયા વર્ષના કરતી વધારે મંદી છે આ વખતે બી, કેમ કે વરસાદ પડ્યો નથી એના કારણે અમને બહુ નુકસાન બી છે. આ વખતે અમે 2.5 લાખનો માલ લાયા પણ વેપાર એટલો બધો થયો નથી. ડીસામાં આજે વિવિધ જગ્યાએ 350-300થી પણ વધુ ગણપતિની મૂર્તિઓની હોમ હવન સાથે સ્થાપના કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ઉજવણીમાં ગરબા, નૃત્ય, કલા સાથે ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન ગોઠવાયું છે. જ્યાં પણ થાય ભાદરવા સુદ ચોથના દિવસથી ગણપતિ પૂજન ચાલુ થાય અને આ દિવસે શહેરમાં જે ઠેર ઠેર ઠેકાણે ગણપતિ પૂજન થાય છે, ગણપતિની મૂર્તિઓ લાવવામાં આવે છે અને ગણપતિની મૂર્તિ લાવવાથી ઘણા જ પ્રકારના વિકૃતિઓ દૂર થાય છે. માણસોને ધનથી, આરોગ્યથી બધી રીતે લાભ થાય છે અને આ રીતે ભગવાનને 1 અઠવાડિયા સુધી, 1 સપ્તાહ સુધી ભક્તિનો માહોલ સર્જાય છે. ડીસા ખાતે રાણપુર રોડ પર પિંક સિટી પાછળ આવેલી રાજલક્ષ્મી મિસ સ્ટ્રોબેરી સોસાયટીમાં પણ આજે વાજતે ગાજતે વિઘ્નહર્તાની સ્થાપના કરી ગણપતિ વંદનાનો પ્રારંભ કરાયો છે. આજે સ્ટ્રોબેરી સોસાયટીના રહીશોએ વિનાયકની પ્રતિમા લાવી સોસાયટીના કોમન પ્લોટમાં વિધિવત રીતે વિઘ્નહર્તાની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, રાજુભાઈ દેસાઈ, વસંતભાઈ ગોસ્વામી, જગદીશભાઈ ઠક્કર સહિત અન્ય અગ્રણીઓ તેમજ ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગજાનનની ભાવવંદના કરી હતી. ગણપતિ બાપા
ડીસા તાલુકાના ભીરડી ખાતે પણ રામ સેવા સમિતિ દ્વારા 20મા ગણપતિ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આજે પૂજ્ય સંત સદારામ બાપુના આશીર્વચન સાથે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પણ પ્રારંભ કરાયો હતો. આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે ભીરડી ખાતે જગદીશ્વર મહાદેવ મંદિર આગળ આવેલ નવરાત્રી ચોકમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ગણપતિ મહોત્સવ તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહની પૂજ્ય સંત સદારામ બાપુના આશીર્વચન સાથે શુભ શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ પણ હાજરી આપી હતી. આગામી ભાદરવા સુદ દસમ સુધી ઉજવાનાર ગણપતિ મહોત્સવમાં દિવસે શ્રીમદ ભાગવત કથા તેમજ રાત્રે જાણીતા કલાકારો ભજન સત્સંગનું રસપાન કરાવશે. કથાની શરૂઆતમાં આજે સવારે વાજતે ગાજતે પોથી યાત્રા તેમજ ગણપતિ ભગવાનની મૂર્તિ લાવી સ્થાપન કર્યા બાદ આરતી તેમજ પૂજન વિધિ કરાઈ હતી. આ કથામાં કચ્છના વક્તા ધનેશ્વરભાઈ જોશીએ ભાવિક ભક્તોને કથામૃતનું રસપાન કરાવશે. કથાના મુખ્ય યજમાન રવજીભાઈ ધનાભાઈ પંડ્યા પરિવારે ભાવિકોને આ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા અપીલ કરી છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ગણેશજીની મૂર્તિને ટ્રેક્ટરમાં બેસાડી સમગ્ર ગામમાં ફેરવી યુવાનોએ ડીજેના તાલે ઝૂમી સરદાર ચોક ખાતેના પંડાલમાં ગણેશજીની વિધિવત રીતે સ્થાપના કરી હતી. નર્મદા કેનાલમાં ગાબડું પડતા સ્થાનિક ખેડૂતોમાં રોષ. વાવની દેથરી કેનાલમાં પાણી ના છોડાય તો આત્મવિલોપન કરવાની ત્રણ ગામોના પીડિત ખેડૂતોની લેખિત ચીમકી. હાર્દિક પટેલના ઉપવાસ સમેટાયા બાદ પાલનપુરના પટોસણ ગામે પાટીદારોની માંગણીઓના સમર્થનમાં યોજાઈ રામધૂન અને મહાઆરતી. એસપીજીના જિલ્લા પ્રમુખે રાજ્ય સરકાર સામે તાક્યું નિશાન. સંવત્સરી પર્વની ઉજવણી સાથે જૈન સમુદાયના પર્યુષણ પર્વનું સમાપન. બનાસકાંઠામાં વિવિધ સ્થળે વાજતે ગાજતે શ્રીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણીનો પણ કરાયો મંગળ પ્રારંભ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.